नमस्कार विद्यार्थी मित्रों, 100% सक्सेस यूट्यूब चैनल में तमारा बधानु हार्दिक स्वागत छे। आज नो आपणो टॉपिक तमे थंबनेल में जोयो ए मुजब भाई वात करवी छे आपणे प्रश्नोनी। अने आने पहेलाना वीडियोस तमे नो जोया होय तो ए तमने अहींया आई बटन में अवश्य ने अवश्य जोवा मळशे। तो त्यां जईने भाई जोई लेजो अने बने तो वीडियो ने एक लाइक आपवानुं न चूकता। 301मो प्रश्न छे भाई, इंग्लेंड में ब्रिटिश इंडिया कंपनीनी स्थापना क्यारे थई हती? जो याद राखजो मित्रों के इंग्लेंड में ब्रिटिश ईस्ट इंडिया कंपनीनी स्थापना थई हती ईस्वीसन 1600 आजूबाजू भाई। ईस्वीसन 1600 आजूबाजू भाई इंग्लेंड में ब्रिटिश ईस्ट इंडिया कंपनीनी भाई स्थापना करवामां आवी हती। त्यारबादनो प्रश्न छे के अंग्रेजोनुं सौ प्रथम वाहन हेक्टर नामनुं जहाज हतुं, बराबर, ए वाहनुं नाम पण याद रखजो हेक्टर। तो ए भारतमां क्यारे अने क्या बंदरे पहोंच्युं हतुं? तो 1608मां सालवारी सहित याद रखजो। अने सूरत मुकामे भाई पहोंच्युं हतुं। कयुं भाई? हेक्टर नामनुं जहाज। त्यारबाद ईस्वीसन 1757नुं प्लासीनुं युद्ध कोनी वच्चे थयुं हतुं? तो सिराज उद्दोला अने रॉबर्ट क्लाइव आ बन्ने वच्चे भाई ईस्वीसन 1757नुं प्लासीनुं युद्ध थयुं हतुं। प्लासीनुं जे आखुं मैदान छे, पलासीना मैदान तरीके जे ओळखाय छे, बराबर, त्यां पलास नामना वृक्षो वधारे प्रमाणमां थता होवाथी तो ए प्लासीनुं युद्ध अत्यारे हाल परिस्थितिनी वात करीए तो क्यां आवेलुं छे? आवुं તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે। આગળ વધીએ। ઈસવીસન 1764માં મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો બક્સરનું યુદ્ધ થયું હતું। કોની વચ્ચે? મીર કાસિમ અને કોની વચ્ચેની વાત છે? આ મીર કાસિમ અને ભાઈ અંગ્રેજો વચ્ચેની વાત છે। અંગ્રેજોના સાથેના સંઘર્ષ પછી ફ્રેન્ચો માટે જે છેવટે ક્યાં વેપારી મથકો રહ્યા? તો માહે, ચંદ્રનગર, પોન્ડિચેરી, યનામ અને કરેદકર, આટલા ભાઈ વિસ્તારો એ કોના હસ્તગત રહ્યા હતા? તો ફ્રેન્ચોના હસ્તગત રહ્યા હતા। ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો પ્રથમ મિત્રો પોર્ટુગીઝો આવ્યા। કોણ આવ્યા? પ્રથમ પ્રજા કઈ આવી હતી? પોર્ટુગીઝ પ્રજા આવી હતી। અને છેલ્લે કઈ પ્રજા આવી હતી? તો છેલ્લે સ્પેનિશ પ્રજા આવેલી હતી। ભાઈ યાદ રાખજો, ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો પ્રથમ પોર્ટુગીઝો આવ્યા અને છેલ્લે સ્પેનિશ પ્રજા આવી હતી। કોલંબસ કયા દેશનો વતની હતો? તો કોલંબસ એ ઇટાલીનો વતની હતો। કોલંબસ ક્યાંનો વતની હતો? ઇટાલીનો વતની હતો, કોલંબસની વાત છે। ક્યાં અંગ્રેજે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવવામાં સફળતા મેળવી હતી? જો મિત્રો યાદ રાખજો, આ પ્રશ્નને યાદ રાખજો, પાઠ્યપુસ્તક આધારિત છે। જહાંગીર પાસે સર ટોમસ રો થોડીક ભાઈ શું કહેવાય એની ખાતરીદારી કરી, બરોબર, થોડા ગિફ્ટ લઈ ગયો એવું કર્યું, એટલે જહાંગીર ખુશ થઈ ગયા અને પરવાનગી આપી દીધી ભાઈ। કોણે આવું કર્યું હતું? સર ટોમસ રો। આ બંનેના નામ પૂછાઈ ચૂકેલા છે ભાઈ, યાદ રાખજો। પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો 23 જૂન 1757ના રોજ પ્લાસીનું યુદ્ધ થયું હતું। બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો ઈસવીસન 1764ની સાલવારી દરમિયાન કયું યુદ્ધ થયું હતું? તો બક્સરનું યુદ્ધ થયું હતું। ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતમાં સૌ પ્રથમ આવનાર અંગ્રેજ વાહનનો કપ્તાન કોણ હતો? તો મિત્રો વોકિન્સ હતો, બરાબર। આને પરવાનગી નહોતી આપી, પરંતુ આનો માસ્ય ભાઈ સર ટોમસ રો આવ્યો, એને પરવાનગી આપી દીધી। કોણે આપી દીધી? પાછી જહાંગીરે પરવાનગી ભાઈ આપી દીધી હતી। ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ક્યારે સ્થાપી હતી? તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1762ની સાલવારી દરમિયાન ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના કરી નાખવામાં
આવી હતી જે સંપૂર્ણ ફ્રેન્ચો સાથે સંકળાયેલી હતી. ત્યારબાદ અંતે પોર્ટુગીઝોની સત્તા ક્યાં ક્યાં ક્ષેત્ર સુધી મર્યાદિત રહી હતી? તો મિત્રો અંતે પોર્ટુગીઝોની વાત કરીએ તો પોર્ટુગીઝો દીવ, દમણ અને ગોવા આટલા વિસ્તારો પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. અને તમે સાંભળ્યું હશે તમાકુ કોણ લેવા, તો ભાઈ પોર્ટુગીઝો લેવા હતા. બરાબર, તમાકુ એ પોર્ટુગીઝો દ્વારા ભાઈ લાવવામાં આવેલી વસ્તુ છે. પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો? પ્લાસીનું યુદ્ધ ખેલાઈ ગયું ભાઈ, જેમાં નવાબને હાર થઈ અને છેલ્લે મીર જાફરને, કોને ભાઈ, મીર જાફરને નવાબ બનાવી દેવામાં આવ્યો હતો. મીર જાફરના વિરોધ બાદ, મીર જાફરના વિરોધ બાદ કોણ બંગાળાનો નવાબ બન્યો? તો મીર કાસિમ. એ ભાઈ મીર જાફરના વિરોધ બાદ મીર કાસિમ નવાબ બન્યો હતો. કોનો ભાઈ? બંગાળાનો નવાબ બન્યો હતો. ત્યારબાદ કોણે સહકારી યોજના ભારતમાં દાખલ કરી હતી? તો કોણે સહાયકારી, સોરી મિત્રો આ સહાયકારી યોજના છે, તો આ સહાયકારી યોજના કોણે દાખલ કરી હતી? તો લાર્ડ વેલેસલી અથવા તો વેલેસલી, બરાબર, આ વેલેસલી નામનો ગવર્નર જનરલ હતો, એના દ્વારા સહાયકારી યોજના ભાઈ લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં રેલવેની શરૂઆત કોણે કરી હતી? તો ડેલહાઉસી, ભાઈ ડેલહાઉસી અથવા ડેલહાઉસી, બરાબર, કોઈ પણ રીતે ઉચ્ચારણ થઈ શકે, એના દ્વારા ભાઈ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે ભાઈ રેલવેની શરૂઆત થઈ ગઈ હતી. તો એ પણ યાદ રાખજો. ભારતમાં સ્થાનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી? તો ભારતમાં જે સ્થાનિક ટપાલ પદ્ધતિ છે એ ડેલહાઉસી દ્વારા જ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો ઈસવીસન 1857માં મુંબઈ, મદ્રાસ અને કોલકાતા આ 3 એવા જે પ્રદેશો હતા ત્યાં યુનિવર્સિટીની શરૂઆત થઈ ગઈ હતી. તો એ પણ યાદ રાખજો. કોણે ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી? તો ખાલસા નીતિ, રાજ કરવાની નીતિ, બરોબર, ખાલસા નીતિ, ખાલી કરવાની નીતિ ડેલહાઉસી દ્વારા ભાઈ નાખવામાં આવી હતી. સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો નિઝામ દ્વારા સૌપ્રથમ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રહ્મદેશ હાલમાં ક્યાં નામે ઓળખાય છે? તો એને મ્યાનમારના નામથી ઓળખવામાં આવે છે. ભાઈ બ્રહ્મદેશનું નામ શું છે? મ્યાનમાર. ત્યારબાદ કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી? તો લોર્ડ કોર્નિવોલિસ દ્વારા ભાઈ કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી હતી. ક્યાં ગવર્નર જનરલના સમયમાં સતી પ્રથા પ્રતિબંધ કાયદો અમલમાં આવ્યો? તો વિલિયમ બેન્ટિકના સમયમાં સતી પ્રથા પ્રતિબંધ, બરાબર, પ્રતિબંધિક જે કાયદો હતો એ વિલિયમ બેન્ટિકના સમયમાં ભાઈ અમલ આવ્યો હતો. રાજા રામમોહન રાયના પ્રયત્નોથી આ કાયદો આવ્યો હતો. ત્યારબાદ ક્યાં સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો? તો રાજા રામમોહન રાય દ્વારા ભાઈ આ સતી પ્રથાનો સતત ને સતત ભાઈ વિરોધ કરવામાં આવ્યો હતો. અને અંતે વિલિયમ બેન્ટિકે ભાઈ જે સતી પ્રથા પ્રતિબંધિત કાયદો છે એ પણ અમલમાં મૂકી દીધો હતો. ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કોણે કરી હતી? તો લોર્ડ મેકોલે દ્વારા ભાઈ અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી દીધી હતી. ભારતમાં ટપાલ અને તાર સંદેશાની શરૂઆત કઈ સાલમાં થઈ? તો ઈસવીસન 1854માં ભાઈ ભારતમાં, યાદ રાખજો, ટપાલ અને તાર સંદેશાની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 1854માં ભાઈ આ જે તાર ટપાલની સગવડ છે એ ડેલહાઉસી દ્વારા શરૂ કરી નાખવામાં આવી હતી. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું? તો વોરન હેસ્ટિંગના સમયમાં ભાઈ મહેસૂલની ઉઘરાણી કલેક્ટ કરનાર, એટલે કલેક્ટર આવું કહેવાય, બરાબર, તો એ વોરન હેસ્ટિંગને સોંપવામાં આવ્યું હતું.
મહેસૂલ ઉઘરાવવા માટે સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી? વોરન હસ્ટિંગ દ્વારા કરવામાં આવી હતી. ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલને કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું? તો વિલિયમ બેન્ટિક દ્વારા જ ભાઈ ભારતીયોને પણ સ્થાન આપી દેવામાં આવ્યું હતું કંપનીના વહીવટોમાં. ત્યારબાદ ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે અદાલતમાં ન્યાય આપવા આવનારને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી? તો મિત્રો એ પણ વિલિયમ બેન્ટિક જ હતા જેણે ભાઈ પોતાની માતૃભાષામાં ભાઈ ન્યાય મળવો જોઈએ એવી રજૂઆત કરી હતી. સતી પ્રથા અટકાવવા માટેનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો ઈસવીસન 1889 માં ભાઈ સતી પ્રથા નાબૂદી બરાબર સતી પ્રથા પ્રતિબંધિત ધારો અમલમાં આવ્યો ક્યારે? ઈસવીસન 1879 યાદ રાખજો ભાઈ સાલ વરી પૂછાય છે. બંગાળમાં ક્યાં દુષ્કાળથી લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા? તો ઈસવીસન 1770 ના દુષ્કાળથી ભાઈ લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. ઈસવીસન 1857 ના બળવામાં દિલ્હીના ક્યાં બાદશાહે ભાગ લીધો હતો? તો બહાદુર શાહ ઝફર દ્વારા ભાઈ ભાગ લેવામાં આવ્યો હતો. કોના દ્વારા? બહાદુર શાહ ઝફર દ્વારા. ઈસવીસન 1857 ના બળવામાં કાનપુરમાં કોણે આગેવાની લીધી હતી? તો નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે દ્વારા ભાઈ ઈસવીસન 1857 નો જે બળવો થયો કાનપુર મુકામેથી એમની આગેવાની કોણે લીધી હતી? નાના સાહેબ અને તાત્યા ટોપે દ્વારા. ઈસવીસન 1857 ના બળવામાં બિહારમાં કોણે નેતૃત્વ લીધું? તો કુંવરસિંહ દ્વારા ભાઈ બિહારનું નેતૃત્વ સંભાળી લેવામાં આવ્યું હતું. ઈસવીસન 1857 ના સંગ્રામમાં પંચમહાલમાં ક્યાં લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો? તો નાયકડા આવી એક મિત્રો જાતિ છે એમણે પંચમહાલથી ભાઈ અંગ્રેજો સામે બળવો જાહેર કર્યો હતો. ઈસવીસન 1857 ના સંગ્રામમાં આણંદના ક્યાં આગેવાન અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? તો મુખી ગડબડદાસ પટેલ દ્વારા ભાઈ 1857 ના જે આણંદના આગેવાનો તરીકે એણે પોતાની ફરજ બજાવી હતી, કામગીરી કરી હતી ભાઈ બરોબર. આમ મૂળ એ ખેડાના હતા એ પણ યાદ રાખજો. આવું પણ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય. ઈસવીસન 1857 ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા? તો મંગલ પાંડે. ઈસવીસન 1857 નો જે સંગ્રામ થયો બરાબર જેની તારીખથી નિશ્ચિત તારીખથી અગાઉ શરૂ થઈ ગયો એમાં પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. ગુજરાતમાં ઈસવીસન 1857 ના બળવાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો અમદાવાદની જે સાતમી લશ્કરી ટુકડી છે ત્યાંથી ભાઈ બળવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારબાદ નાના સાહેબ પેશવાએ તેમના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ક્યાં વસવાટ કર્યો હતો? તો ભાવનગર જિલ્લાના શિહોર મુકામે ભાઈ નાના સાહેબ પેશવાએ વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો ભાઈ ગુજરાતના ભાવનગર મુકામે શિહોર જે તાલુકો છે ત્યાં વસવાટ કર્યો હોવાનું મનાય છે. ઈસવીસન 1857 ના બળવામાં બળવાખોરોએ સંદેશો પહોંચાડવા ક્યાં પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો? તો મિત્રો સૈનિકો માટે રોટી અને પ્રજા માટે કમળ આ બે પ્રતીકોનો યુઝ જે 1857 નો બળવો થયો હતો બરાબર એનો સંદેશો પહોંચાડવા માટેના પ્રતીકો હતા. તો એ પણ આપણે યાદ રાખવા જોઈએ. ઓખામંડળની કઈ સ્ત્રીઓએ ઈસવીસન 1857 ના બળવામાં અંગ્રેજો સામે લડત આપી હતી? તો ભાઈ ઓખામંડળની આપણી ગુજરાતની એવી વીરાંગનાઓ વાઘેર સ્ત્રીઓ ભાઈ એમણે 1857 ના બળવામાં અંગ્રેજો સામે જોરદારની ભાઈ લડત આપી હતી. મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું મૃત્યુ ક્યાં થયું હતું? તો રંગૂન મુકામે એટલે કે હાલ જે બર્મા છે ત્યાં મિત્રો જેલવાસ દરમિયાન એમનું ભાઈ મૃત્યુ થઈ ગયું હતું એ પણ યાદ રાખજો. ઈડર નજીક ચાદુપ ગામના લોકોએ કોની આગેવાની હેઠળ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? તો યામાજી નામના એક વ્યક્તિ દ્વારા ભાઈ ઈડર નજીકના ચાદુપ ગામના લોકોએ એમની આગેવાની અંતર્ગત ભાઈ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો. ત્યારબાદ ઈસવીસન 1857 ના બળવા સામે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજો સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું? તો 6:1 ના પ્રમાણમાં હતું. કેટલું હતું ભાઈ? 6
6:1 प्रमाण में, एट्ले कि भाई भारतीय जो सैनिक हो सातमो व्यक्ति भाई अंग्रेज हो रीतन प्रमाण हतु। त्यारबाद ईस्वीसन 1857 ना संग्राम में नीचेनामांथी कोनो टेको मळ्यो न हतो, तो मित्रों शिक्षित वर्ग, त्यारबाद शीख लोको, गुरखाओ, आ लोगोनो समर्थन मळ्यो न हतो 1857 ना विप्लवना समये। ईस्वीसन 1857 में स्वतंत्रता संग्राम शुरू करवा माटे क्यो दिवस नक्की करवामां आव्यो हतो, तो मित्रों आज ईस्वीसन 1857 नो स्वतंत्रता संग्राम छे ए शुरू करवा माटे 31 मे नो दिवस नक्की करवामां आव्यो हतो, परंतु एना अगाउ आ शुरू थई गयुं हतुं। मंगल पांडे एमना प्रथम शहीद हता। स्वातंत्र संग्राम ना क्या नेताए पोते ज पोतानी तलवार थी हाथ ने कोणी माथी कापी ने गंगा नदी मां पधरावी दीधो हतो, तो आ साहस करना कुवरसी हता। कोण हता? कुवरसी। आ नाम याद राखजो भाई, कारण के आ नाम पूछाय छे कुवरसी बराबर। अंग्रेज लश्कर ना तोप मारा थी बेट द्वारका ना किल्ला ने बचावनारा कोण अद्वितीय काम कर्युं हतुं? कोणे अद्वितीय काम कर्युं हतुं बचावा माटे? तो भाई वाघेर स्त्रीओए, वाघेर स्त्रीओए भाई बेट द्वारकाना जिल्ला ने बचावा माटे जे किल्लो हतो एक किल्ला उपर तोप मारो शुरू हतो, तो एक तोप मारा थी बचावा माटे वाघेर स्त्रीओए खूब ज भाई जहमत मेहनत करी हती। तो मित्रों आ वीडियो तमने केवो लाग्यो तमे मने कमेंट सेक्शन में अवश्य जणावजो। बाकी फरी मळीश नवा वीडियो में, त्या सुधी रजा लो। जय हिंद, जय भारत, वंदे मातरम।